મોરબી જિલ્લામાં ખેડૂતો કપાસના પૂરતા ભાવ કેવી રીતે મળશે તેના લઈ પરેશાન છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 2.13 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જે પ્રમાણમાં કપાસનું વાવેતર વધ્યું છે, પરંતુ કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા ખેડૂતોએ પોતાના ઘરના જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ખોટ ખાઈને પણ કપાસ વહેંચી નાખ્યો, જ્યારે અમુક ખેડૂતો ભાવ વધવાની રાહમાં કપાસનો સંગ્રહ કર્યો છે. અત્યારે હાલમાં અમારી યાર્ડમાં આવક 7 થી 7.5 હજાર મણની થાય છે. 1200 થી 1450-60 રૂપિયા લગી ભાવ આવે છે. ગઈસાલ 2000 રૂપિયા ભાવ ખુલ્યો હતો, ધીરે ધીરે પછી ડાઉન થયો હતો. આ સાલ હજી ખેડૂતો કપાસ સાચવીને બેઠા છે, ભાવ વધારાની ગણતરીએ વાઇટ જોઈને બેઠા છે, ભાવ વધશે. ખેડૂત અત્યાર સુધી સાચવી અને 2000 પહોંચે એના માટે ઉછીના લઈ, વ્યાજે પૈસા લઈ અને અત્યાર સુધીના તમામ ખર્ચ કર્યા ખેડૂતોએ, મજૂરી ખર્ચ, રાસાયણિક ખાતર ખર્ચ, દવા ખર્ચ, આ બધાય ખર્ચ કર્યા છે. અને આજ સુધી હવે પરિસ્થિતિ એવી આવી ગઈ કે હવે ખેડૂતને 1 રૂપિયો ક્યાંયથી મળે એમ નથી. હવે કોઈ પણ ભોગે ખેડૂતને કપા વેચવો પડે એવી પરિસ્થિતિમાં ખેડૂત આવી ગયા. હવે અત્યારે 1000 કરના ખેતો પડે અને મફત લઈ જાય ને તોય ખેડૂત દેવો પડે એવી પરિસ્થિતિમાં આવી ગયા. ખેડૂતોએ કપાસના વાવેતરમાં વીઘા દીઠ 10,000 નો ખર્ચ કર્યો અને તેની સામે ઉત્પાદન સારું થવાથી તેના ભાવ સારા મળશે તેવી આશા ખેડૂતોને હતી, પરંતુ બજારમાં એટલા ભાવ ન મળવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો અને સરકાર ટેકાના ભાવ વધારે તેવી ખેડૂતોની રજૂઆત છે. કપાસના ભાવની તો વાત જ જવા દો. અત્યારે ખેડૂતો 2000 ની લાલચ કરીને બેઠા હતા, અત્યાર સુધી રાખ્યો. હવે કોઈ શરતે રીએમ નહોતો કે નવા પાક વાવવા હોય, ડેમ આવી એટલે એ ખર્ચ તો ઉપાડું ને, એટલે નો છૂટકે સસ્તા ભાવમાં દેવો પડ્યો. 1300 થી 1400 ભાવ આવ્યો, એટલા ભાવમાં દઈ દેવો પડ્યો. કેમ કે ઘર ખર્ચ આ કપામાંથી જ કાઢવું, બધું આમાંથી નીકળે. છોકરાઓ ભણાવવા હોય, એની ફી હોય, કપડાં લતા બધું એ મોંઘવારી આવી, તો ખેડૂતને પરવારે કેવી રીતે આટલા ભાવ. મોરબી જિલ્લામાં કપાસ જે છે પિયત અને બિન પિયત બંને પ્રકારનું વાવેતર કરવામાં આવે છે અને ગયા વર્ષે જે વાવેતર હતું એ લગભગ 1,96,000 હેક્ટર વિસ્તારની અંદર વાવેતર થયું હતું. આ વર્ષે એની અંદર 10 થી 12% જેટલો વધારો થઈને અને લગભગ 2,13,000 જેટલા હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. કપાસની ટેકાના ભાવ કરતા વધુ ભાવથી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થઈ રહી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું. ખેડૂતોને ખાતરી આપતા કહ્યું કે ખરેખર ઓછા ભાવ મળતા હશે તો આ બાબતે તેઓ સરકારને રજૂઆત કરશે. અત્યારે કપાસની ડિમાન્ડ છે, સામે પ્રોડક્શન નથી, ઓછું છે, કારણ કે આ વખતે ઉતારા ઓછા છે, એટલે ભાવ નીચા હોવાના કોઈ કારણો જ નથી. પછી કોઈ ક્વોલિટી વાઇઝ ભાવ નીચા હોય તો એ વસ્તુ અલગ છે. જે 1399 રૂપિયાના જે સરકારના ટેકાના ભાવ છે એ ભાવમાં તો કોઈ વેચવા તૈયાર નથી, કારણ કે ઊંચા ભાવ મળે છે. એટલે ભાવ નીચા હોય એવું કોઈ કારણ જાણવા મળ્યું નથી. છતાંય ખેડૂતોને ક્યાં અન્યાય થતો હોય છે એ સરકારમાં જઈ અમે રજૂઆત કરશું અને ખેડૂતોને સારા ભાવ મળે આ દિશામાં સરકારને ધ્યાને મૂકશું.